ગુડ મોર્નિંગ વાલા વિદ્યાર્થી મિત્રો, મારું નામ અલ્પેશ કંસારા છે અને મારી YouTube ચેનલનું નામ મેથ્સ બાય અલ્પેશ સર છે. આપણે લોકો ગુજરાતી માધ્યમમાં ચેપ્ટર નંબર 2 બહુપદી વિશે શીખી રહ્યા હતા. આપણે અત્યાર સુધી આલેખ આધારિત બહુપદી વિશેની ચર્ચા કરી, આલેખો કેમ દોરવાના છે, આલેખો કેવા હોય છે એની વિશે ચર્ચા કરી, સ્વાધ્યાય 2.2 ની અંદર શૂન્ય અને તેના સહગુણક વચ્ચેનો સંબંધ ગોત્યો, શૂન્યનો સરવાળો, શૂન્યનો ગુણાકાર વિશે ચર્ચા કરી. સાથે આપણે લોકોએ શૂન્યનો સરવાળો અને શૂન્યના ગુણાકારમાંથી દ્વિઘાત બહુપદી કેમ મેળવી એની પણ આપણે ચર્ચા કરી. સાથે એ પણ ચર્ચા કરી કે ત્રિઘાત બહુપદીના થિયરી શું છે. આજે આપણે ચર્ચા કરવાની છે ભાંગાકાર વિશે, બહુપદીના ભાંગાકાર. આ બહુપદીના ભાંગાકાર તમને 3 માર્કમાં દાખલા પૂછાય છે, બરાબર? અને ખાસ આ દાખલાની પૂછાવાની શક્યતા સૌથી વધારે છે. ઓકે બાળકો, ચાલો આપણે જોઈ એ કેવી રીતના હોય છે. તો હવે જે છે એ વિશે આપણે જોઈએ તો બહુપદી માટે બાળકો આપણે થિયરી જોઈએ. સૌપ્રથમ આપણે ખબર છે બહુપદીના ભાંગાકાર માટે આવી રીતના હોય. આપણે સિમ્પલી ભાંગાકાર આમ જ દર્શાવતા હોય તો અહીંયા આપણે જોઈએ તો તો આની અંદર અહીંયા આવશે ભાજ્ય બહુપદી. શું આવે? ભાજ્ય બહુપદી. અહીંયા જે આવે એને કહેવાય ભાજક બહુપદી. શું કહેવાય? ભાજક બહુપદી. ભાજ્ય બહુપદી અને આ સાઈડ આવે એને ભાજક બહુપદી. ઉપર આવે એને ભાગફળ. શું કહેવાય? ભાગફળ. નીચે આવે એને શેષ. આ સિમ્પલ હોય ભાજ્ય, ભાજક, ભાગફળ અને શેષ. હવે એની સંજ્ઞા સ્વરૂપે p ઓફ x ને ભાજ્ય બહુપદી કહેવાય. શું કહેવાય? ભાજ્ય બહુપદી. p ઓફ x ને શું કહેવાય? ભાજ્ય બહુપદી. પછી g ઓફ x, g ઓફ x ને કહેવાય ભાજક બહુપદી. શું કહેવાય? ભાજક બહુપદી. યાદ રાખજો કોને શું કહેવાય. એક માર્કમાં આવું પૂછી શકે. p ઓફ x એટલે ભાજ્ય બહુપદી, g ઓફ x એટલે ભાજક બહુપદી. પછી q ઓફ x ભાગફળ. q ઓફ x ને શું કહેવાય? ભાગફળ કહેવાય. શું કહેવાય? ભાગફળ. r ઓફ x ને શેષ. શું થાય? શેષ. આપણે પહેલા ચેપ્ટરમાં લખી ગયા ને, હવે એક સૂત્ર લખી ગયા કે p ઓફ x બરાબર g ઓફ x ગુણ્યા q ઓફ x વત્તા r ઓફ x. આ સૂત્ર છે, તમને લોકોને ખ્યાલ હોય તો આપણે આવું કરતા કે 5 ને 2 વડે ભાંગો, 2 2 4 ને 1. તો આપણે 5 ને કેમ દર્શાવતા? 2 ગુણ્યા 2 વત્તા 1 દર્શાવતા. તો આ 5 એટલે શું થઈ ગયું? ભાજ્ય બહુપદી. આ 2 એટલે ભાજક બહુપદી ગુણ્યા 2 ભાગફળ બહુપદી અને 1 શેષ વત્તા 1. ઇસ પ્રમાણે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ g ઓફ x ગુણ્યા q ઓફ x વત્તા r ઓફ x. આની આધારિત તમે લોકો બહુપદી મેળવી શકો. એટલે ખાસ આ થિયરી ઉપર વધારે ધ્યાન દેવાની જરૂર છે. આની આધારિત તમારે ગણવાનું થશે. અને આ સૂત્ર અગત્યનું છે. આ સૂત્ર આધારિત માર્ચ 2020 માં બોર્ડમાં ક્વેશ્ચન 1 પૂછાઈ ગયેલો છે, જે p ઓફ x બરાબર g ઓફ x ગુણ્યા q ઓફ x વત્તા r ઓફ x. p ઓફ x એટલે ખ્યાલ હોવો જોઈએ ભાજ્ય બહુપદી, g ઓફ x એટલે ખ્યાલ હોવો જોઈએ ભાજક બહુપદી, q ઓફ x એટલે ખ્યાલ હોવો જોઈએ ભાગફળ, અને r ઓફ x એટલે ખ્યાલ હોવો જોઈએ શેષ. હવે આપણે એક ઉદાહરણ કરવા જઈ રહ્યા છે. તો ઉદાહરણ જે છે એ ઉદાહરણ નંબર 6, 2x² વત્તા 3x વત્તા 1 ને x + 2 વડે ભાંગો. તો
આનો આન્સર માટે સૌપ્રથમ એટલે આપણે આની અંદર ભાજ્ય અને ભાજક બહુપદી વિશે ખ્યાલ હોવો જોઈએ તો આપણે જોઈએ તો સૌપ્રથમ p ઓફ x is equal to 2x square plus 3x plus 1 2x square વત્તા 3x plus 1 પછી આપણે જોઈએ તો g ઓફ x is equal to x plus 2 p ઓફ x અને આ થઈ ગયું g ઓફ x હવે બહુપદી જે આપી હોય ભાજ્ય હોય ભાજક હોય ઈ બધીને આપણે હંમેશા ઘાતમાં ઉતરતા ક્રમ પ્રમાણે ગોઠવવાની ઉતરતા ક્રમ પ્રમાણે એટલે ખાસ વસ્તુ યાદ રાખવાની સૌથી વધુ ઘાત હોય પહેલા આવે પછી એની ઓછી ને હોતી છેલે આવો ઓછી ઘાત આવે એટલે ખાસ રાખવાનું ઘાતને આપણે સૌપ્રથમ ઉતરતા ક્રમમાં ગોઠવણ જો આપણે p ઓફ x ને g ઓફ x ઓલરેડી ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવેલું છે એટલે આપણે એનું કઈ ટેન્શન લેવાની જરૂર છે નહીં હવે આગળ જોઈ કેવી રીતના ભાગાકાર કરવાનો તમે લોકો 9મા ધોરણની અંદર આ વસ્તુ શીખી ગયેલા છે એટલે તમને ખ્યાલ જ છે કે ભાઈ 2x² + 3x + 1 અને આ થઈ ગયું x + 2 ચલો બાળકો કેટલા વડે ગુણશું તમને એમ લાગે છે આને તો સૌપ્રથમ જોવાનું અહીંયા 2x² છે અહીંયા ખાલી x છે તો પહેલા ઘાત સરખાવ બંનેની ઘાત હરખી થવી જોઈએ અહીંયા x ની બે ઘાત અહીંયા x ની એક ઘાત તો એક ઘાત ઘટે એટલે પહેલા x જોશે ત્યારે આપણે શું કર્યું મેં x² છે અહીંયા x છે અહીંયા x ની બે ઘાત છે અહીંયા x છે x ની બે ઘાત ને અહીંયા એક ઘાત એટલે બે ઘાત કરવા માટે x વડે ગુણવું પડે પછી અહીંયા 2 છે એટલે કેટલા અહીં મૂકવા પડે મારે 2 પ્લસ એટલે પ્લસ જ નિશાની એમાં કઈ ચેન્જ હવે ગુણાવો અને ગુણાવો એટલે 2x² આ પહેલું પદ તો એની જેવું જ લાવી દેવાનું 2 2 4x આ બે સાથે પણ ગુણાવવાનું હવે નિશાની વિશે જોઈએ અહીંયા પ્લસ એટલે માઇનસ અહીંયા પ્લસ એટલે માઇનસ આ બંને કેન્સલ 3 માંથી ઝાડ જાય એટલે માઇનસ x આવે મોટાની નિશાની વત્તા 1 ખ્યાલ પડ્યો સમજાણું બરાબર આ તો કેન્સલ 4 માં 3 જાય 1 વધે પણ મોટર નિશાન એટલે માઇનસ આ નિશાન ને પછી ભૂલી જવાનું આ નિશાન યાદ રાખવાનું હવે જો હવે પાછો જો અહીંયા x અહીં x અહીં માઇનસ નથી અહીં માઇનસ અહીં માઇનસ છે અહીં માઇનસ નથી અહીં માઇનસ 1 સાથે ગુણો તો માઇનસ x માઇનસ 2 પ્લસ પ્લસ નિશાને ઉલટી કરવાની માઇનસ હોય તો પ્લસ કરો બીજો કઈ ચાન્સ નહીં આ બંને કેન્સલ 1 વત્તા 2 એટલે 3 શું આવ્યું 3 સિમ્પલ ખ્યાલ પડ્યો બાળકો હાઉ સિમ્પલ એ દાખલો છે આ દાખલો કદાચ પૂછાય તો 2 માર્કમાં પૂછાઈ શકે આ 3 માર્કમાં દાખલો પૂછાવાની શક્યતા નહીં હાઉ સિમ્પલ હોય છે મેં પહેલા અહીંયા જોયું કે 2x² અહીં x છે એટલે સૌપ્રથમ મેં અહીં x ની ઘાત વિશે ચર્ચા કરી x² છે 1 જ છે એટલે x વડે ગુણ્યું અને 2 2 ઘટે છે એટલે 2 એટલે 2x સાથે ગુણ્યું તો 2x² + 4x માઇનસ માઇનસ એટલે આ કેન્સલ 4 માંથી 3 જાય એટલે માઇનસ x + 1 ઓકે પછી માઇનસ 1 એટલે માઇનસ x માઇનસ 2 ખ્યાલ પડ્યું પછી આ બંને કેન્સલ અને આ વત્તા થઈ 1 ને 2 3 તો આપણે જે g ઓફ x મળ્યું g ઓફ x સોરી g ઓફ x નહીં પણ q ઓફ x is equal to 2x minus 1 અને r ઓફ x is equal to 3 ઓકે બાળકો ખ્યાલ પડ્યો આ હતા ઉદાહરણ નંબર 6 હજી આને જેવા જ ઉદાહરણો છે ઉદાહરણ નંબર 7 અને 8 એની વિશે આપણે ચર્ચા કરવાની છે તો ચાલો બાળકો ચર્ચા કરી લઈએ તો ઉદાહરણ નંબર 7 3x ઘન વત્તા x² વત્તા 2x વત્તા 5 ને 1 વત્તા 2x વત્તા x² વડે ભાંગો તો આન્સર માટે ભાગાકાર કરવા માટે આપણે સૌપ્રથમ લખવું પડશે કે ભાઈ p ઓફ x is equal to 3x ઘન વત્તા x² વત્તા 2x વત્તા 5 આ થાય ઓકે પછી g ઓફ x એ આપણને આપેલું છે કે ભાઈ
1 plus 2x plus x square. મેં તમને કીધું છે કે બહુપદી જ્યારે ભાગાકાર કરવાનું હોય તો ઘાત છે એ ઉતરતા ક્રમમાં હોવી જોઈએ. તો આમાં ઓકે છે, ચાલો 3 2 1 0 ઓકે. પણ આમાં આપણે સેટ કરવું પડશે. તો આને આ પ્રમાણે થશે x² + 2x + 1 પછી જ ભાગાકાર કરી શકીએ. તો હવે આપણે વાતચીત કરીએ તો ભાગાકાર માટે p of x आया आओ शे 3x घन plus x square वत्ता 2x plus 5 ने आपड़े x square वत्ता 2x plus 1 बड़े भांग बड़ानों छाल. तो भांगागर माटे सर्वप्रथम घात ने सरखाओ x घन x square छे पहली x घन छे सर्वप्रथम आया जो शे आपड़े x કારણ કે x ઘન ને x² અહીંયા 3 ઘાત ને 2 ઘાત 1 ઘાત ઘટે એટલે x 3 છે અહીંયા 3 નથી એટલે 3 પ્લસ તો પ્લસ છે તો 3x વડે ગુણવું પડે. સૌપ્રથમ પહેલા શું કરું છું ઘાત ને સરખાવો અહીંયા 3 ઘાત 2 ઘાત તો 1 ઘાત ઘટે ઓકે x અહીંયા 3 તો 3 અહીંયા 3 નથી હવે ગુણાવો તો અહીંયા 3x નો ઘન 3 2 6x² વત્તા 3x નિશાન એ પ્લસ એટલે માઈનસ 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 કેન્સલ 6 માંથી 1 એટલે માઈનસ 5x² 2x માઈનસ 3x એટલે માઈનસ x મો 3 માંથી 2 જાય મો x વધે પણ નિશાની મોટા ને વત્તા 5 મોટો એટલે પછી આ નિશાની થઈ જાય એની માટે આ ભૂલી જવાનું પછી આ નિશાની યાદ રાખ. ઓકે મેં કેમ કર્યું 6 માંથી 1 બાદ કરો એટલે 5 નિશાની મોટ એટલે માઈનસ 5x² 3 માંથી 2 જાય એટલે 1 વધે નિશાની મોટ એટલે માઈનસ વત્તા 5 પાછો કમ્પેર કરવાનો x² x² માઈનસ 5 નથી તો અહીંયા હું કરવું પડે માઈનસ 5 વડે ગુણવું પડે ગુણો કે ભાઈ માઈનસ 5x² ઓછા 10x માઈનસ 5 2 10 નો વત્તે હોય છે ઓછા અને માઈનસ 5 નિશાની અહીંયા પ્લસ અહીંયા પ્લસ અહીંયા પ્લસ કેન્સલ 10 માંથી 1 જાય એટલે 9x વધે ને વત્તા 10 9x વત્તા 10 ઓકે. ચલો હવે અહીં 9x અહીં x² એટલે અહીં ભાગાકાર પૂરો આની ઘાત વધી ગઈ આની ઘાત ઓછી થઈ ગઈ એટલે અહીં દાખલો થઈ જાય પૂરો. ફરી વખત જે શેષ હોય એની ઘાત ઓછી હોય અને આ જે ભાજ્ય ભાજક છે એની ઘાત વધુ એટલે આ દાખલો પૂરો થઈ જાય. હવે આપણે કરી શકીએ અહીં કે ભાઈ q of x is equal to 3x minus 5 અને આ g of x is equal to 9x plus 10 થાય. ઓકે બાળકો આ હતો ઉદાહરણ નંબર 7. ખ્યાલ પડ્યો ભાગાકાર જ હતો તમારે ખાલી વડે ભાંગીને દર્શાવવાનો હતો. હવે જે છે ઉદાહરણ નંબર 8 છે ચાલો એની ચર્ચા કરી લઈએ. બાળકો આ છે ઉદાહરણ નંબર 8 એમાં તમને આપ્યો છે 3x² - x³ - 3x + 5 ને x minus 1 minus x square વડે ભાગાકાર કરો અને ભાગ પ્રવર્તી ચકાસો. સૌપ્રથમ પહેલા ભાગાકાર કરવાનો છે તો આપણે જોઈએ કે ભાઈ p of x 3x square minus x ઘન minus 3x plus 5 આપી. હવે g of x તો g of x is equal to x minus 1 minus x square. ઓકે તો આપણને ખબર છે પહેલા જે ઘાત છે ઉતરતા ક્રમમાં હોવી જોઈએ તો આપણે ગોઠવી જો આમાં x ઘન પહેલા જે નિશાની નિશાની સાથે માઈનસ x ઘન રાખવાનો પછી વત્તા 3x square રાખવાનો વત્તા 3x square હવે માઈનસ 3x વત્તા 5
माइनस एक्स घन वत्ता थ्री एक्स स्क्वायर माइनस त्रण एक्स वत्ता पांच ओके गोठवाई गयु नीचे पण आपणे गोठवो पड़शे तो अहींया शुं करशुं आपणे माइनस एक्स स्क्वायर प्लस एक्स माइनस वन આપણો ઘાત જે છે એ આપણે એને ઉતરતા ક્રમમાં કરવી પડે તો એની માટે જેને આપણે ગોઠવું પડે પ્લસ હોય તો પ્લસ લેવો માઈનસ હોય તો માઈનસ લઈને આપણે કરવું પડે હવે આપણે કરશું ભાગાકાર તો ભાગાકાર માટે આપણે વાતચીત કરીએ તો જે માઈનસ x ઘન પ્લસ 3x સ્ક્વેર माइनस थ्री एक्स प्लस पांच ने अपने भांगवानु छे माइनस एक्स स्क्वायर प्लस एक्स माइनस एक ओके चलो तो भांगाकार माटे सर्वप्रथम पहला घात जोशु एक्स घन एक्स स्क्वायर छे एटले सर्वप्रथम एक्स घटे तो अहीं एक्स मूकी दो माइनस माइनस ओके क्लियर छे એટલે કે માઈનસ વડે ગુણવાની જરૂર નથી અહીંયા માઈનસ ના અહીંયા માઈનસ અહીં x ઘન ને x ઘન x સ્ક્વેર x જ ઘટે તો અહીં ગુણાવો તો માઈનસ x ઘન વત્તા x સ્ક્વેર માઈનસ x નિશાની ઉલટી અહીં માઈનસ છે એટલે પ્લસ પ્લસ છે એટલે માઈનસ અને અહીં માઈનસ છે એટલે પ્લસ તો આ બંને કેન્સલ થઈ ગઈ હવે 3 માંથી 1 જાય એટલે 2x સ્ક્વેર મોટા નિશાની આમાં એટલે માઈનસ 3x પ્લસ 1 3 માંથી 2 જાય 3 માંથી 1 જાય એટલે 1 વધે 2 વધે પણ નિશાની મોટા એટલે માઈનસ 2x પ્લસ 5 ચાલો ખબર પડી બાળકો મેં શું કર્યું આ બંને કેન્સલ 3 માંથી 1 જાય એટલે આપણો આ કેટલો વધે 2 વધે મોટા નિશાન એટલે 2x સ્ક્વેર આમાં 3 માંથી 1 જાય એટલે 2 વધે મોટા નિશાન એટલે માઈનસ 2x પ્લસ 5 હવે આપણે કોની વડે ગુણાવો એની મહત્વની વાત છે અહીંયા 2 એટલે x સ્ક્વેર x સ્ક્વેર અહીંયા 2 છે 2 પણ અહીંયા પ્લસ લેવાનું છે અહીંયા માઈનસ છે એટલે જે આપણે એક માઈનસ વડે ગુણવું પડશે એટલે માઈનસ 2 વડે ગુણવું પડશે ફરીથી સમજાવું અહીંયા x સ્ક્વેર x સ્ક્વેર અહીંયા 2 છે 2 મૂકી દીધું કઈ નિશાની અહીંયા તો પ્લસ છે અહીં માઈનસ છે એટલે ઓછો છે વત્તા એટલે અહીં મારે શું કરવું પડે માઈનસ કરવું જ પડે તો જ પ્લસ થાય ને તો અહીં ગુણાવો ઓછો છે વત્તા આ 2x² -2x ઓછો છે વત્તા 2 માઈનસ પ્લસ માઈનસ તો જુઓ બાળકો કેન્સલ કેન્સલ 5 માંથી 2 જાય એટલે 3 વધ્યું ઓકે બાળકો સેમ ફરીથી અહીંયા વસ્તુ ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા 2 છે અહીં 2 નથી એટલે 2 ગુણ્યું પણ અહીંયા મારે જો માઈનસ છે એટલે મારે પ્લસ લેવો પડે ઓછા કરો તો જ થાય એટલે મારે કરવું પડે આ બંને સરખું કેન્સલ આ બંને સરખું કેન્સલ 5 માંથી 2 બાદ કરો એટલે 3 તો આપણે જે જોઈએ છે કે ભાઈ q ઓફ x ભાગફળ ભાગફળ આની અંદર શું આવ્યું x માઈનસ 2 અને r ઓફ x જે આપણે શેષ કીએ છે શેષ શું આવ્યું 3 આ આપણે ખાલી શું કર્યું ભાગ ભાગ પ્રવૃત્તિ ભાગ પ્રવૃત્તિ માટે આપણે આ સાબિત કરવું પડે કે આ p ઓફ x ઇઝ ઇક્વલ ટુ g ઓફ x ગુણ્યા q ઓફ x વત્તા r ઓફ x આ સાબિત કરવું પડે એટલે આ ભાગ વિધિ આપણે જે કરીએ છીએ આ ભાગ પ્રવૃત્તિ વિધિ રીત છે તો આ આપણે ચકાસવું પડે એ ચકાસી જાય તો જ આપણે એને કહેવાય ભાગ પ્રવૃત્તિ રીત છે તો સૌપ્રથમ આપણે જોઈએ તો g ઓફ x વિશે વાતચીત કરી તો g ઓફ x છે એ આપણો શું છે માઈનસ માઈનસ x સ્ક્વેર વત્તા x માઈનસ 1 જે આપણે q ઓફ x છે x માઈનસ 2 અને r ઓફ x છે એવું વત્તા 3 તો હવે આપણે છે એનો ગુણાકાર કરશો બરાબર સૌપ્રથમ જો આ x જે છે આની સાથે ગુણાય પછી આની સાથે ગુણાય પછી આની સાથે ગુણાય એટલે પહેલા x ગુણાવો તો માઈનસ x ઘન પછી x આની સાથે ગુણાય વત્તા x સ્ક્વેર x આ ગુણાય માઈનસ x એનો વર્ગ પૂરો આ -2 નો વર્ગ
પહેલા આની સાથે ગુણાય પછી આની સાથે ગુણાય પછી આની સાથે ગુણાય ખબર પડી આ 2 જે છે આની સાથે એટલે પહેલા 2 ગુણાય ઓછે ઓછે વત્તા 2x સ્ક્વેર પછી આ 2 સાથે ગુણાય એટલે માઈનસ 2x પછી માઈનસ 1 પ્લસ 2 અને પ્લસ 3 તો ઓલરેડી છે હવે ઘાત પ્રમાણે હું સેટિંગ કરી દેવાનું તો ઘાત પ્રમાણે સેટિંગ કરીએ તો સૌથી મોટી ઘાત માઈનસ x ઘન 1 2 3x સ્ક્વેર 1 ને 2 માઈનસ 3x 2 ને 3 5 મળી ગયું ને p of x ખ્યાલ પડ્યો બાળકો આ હતો આપણો p of x ઓકે હજી આને અનુરૂપ સ્વાધ્યાય 2.3 નો એક દાખલો જે છે ભંગાકરણને અનુરૂપ ઈ આપણે જોવાનો છે આ લેક્ચરમાં તો ચાલો બાળકો ઈ આપણે જોઈ લઈએ તો બાળકો આ છે સ્વાધ્યાય 2.3 નો પહેલા પ્રશ્નનો પહેલો દાખલો નીચે આપેલી બહુપદી p of x ને બહુપદી g of x વડે ભાંગો અને ભાગફળ અને શેષ મેળવો આપણે શું ગોતવાનું છે ભાગફળ અને શેષ તો જો આમાં p of x ઓટોમેટિકલી આપેલો છે x ઘન - 3x² - 5x - 3 ક્રમશ ઉતરતા ક્રમમાં જ હવે અહીંયા x² - 2 આમાં તમને અનુકૂળતા પ્રમાણે તમે આની અંદર આ વસ્તુ કરીને કરી શકો x² - 0x - 2 જો બાળકો તમને આ રીતે ફાવતું હોય તો આ રીતે કરી શકો 0x 0 સાથે કોઈ પણ ગુણાકાર 0 એટલે 0 છે આ રીતે કરવું હોય તોય ચાલે પણ મને અત્યારે જે છે ઈ આ રીત સરળ પડે છે કે આમ નમ સિમ્પલ ભાગાકાર કરી નાખ્યો તો આપણે જોઈએ તો સૌપ્રથમ અહીંયા આવશે p of x નો ઘન - 3x² - 5x - 3 અને અહીંયા થાય x² - 2 તો બાળકો સૌપ્રથમ ગુણવાનું છે અહીંયા x ઘન અહીંયા x² x વડે ગુણશું x ઘન - 2x તો એની નીચે જ મૂકો ઓલું 0x હોત તો અહીં વત્તા 0x² કરે બરાબર પણ આમાં કઈ વાંધો પડશે નહીં અહીંયા આપણે x ઘન એટલે 2x તો x વાળા પદની નીચે જ મૂકો ઓકે માઈનસ પ્લસ તો ઓટોમેટિક આ પદ છે યામન 3x² ઓકે વત્તા 5 ને 2 7x માઈનસ 3 ચાલો બાળકો હવે જોઈએ તો કેટલા વડે ગુણશું માઈનસ 3x² છે વત્તા 7x માઈનસ 3 છે તો આપણે આને અહીંયા પહેલા x² x² છે માઈનસ 3 શું છે માઈનસ 3 વડે ગુણશું એટલે વડે ગુણશું માઈનસ 3 વડે ગુણશું માઈનસ 3 વડે ગુણીએ એટલે માઈનસ 3x² પ્લસ 6 પ્લસ 6 પ્લસ 6 જો તો x વાળા પદ નીચે નો મૂકે 6 આકડા નીચે મૂકાય એટલે પ્લસ માઈનસ એ 3 વડે ગુણો તો માઈનસ 3x² ઓછો છે વત્તા 3 2 6 કેન્સલ આ 7x હોય તો અને ઓછો ઓછો એટલે વત્તા માઈનસ 3 ને 6 9 એટલે શું આવ્યું 7x માઈનસ 9 ખ્યાલ પડી ગયો બાળકો સમજાણો હવે આપણે આનું કીધું છે ભાગફળ અને શેષ બહુપદી તો ભાગફળ માટે વાતચીત કરીએ તો ભાગફળ જે છે એ આપણો q of x બરાબર ભાગફળ બરાબર ભાગફળ આપણને શું મળ્યું x - 3 શું મળ્યું x - 3 અને શેષ શેષ એટલે આપણું થઈ ગયું r of x શું થઈ ગયું r of x is equal to શું મળ્યું આપણે 7x - 9 7x - 9 ઓકે બાળકો તો આપણે આની અંદર ભાગફળ અને શેષ ગોતવાની કીધી હતી શેષ આપણે ગોતી લેવે ઓકે ખ્યાલ પડ્યો ચલો હજી આનો એક બીજો દાખલો છે આ પ્રશ્નની અંદર જોવાનો છે જોઈ લે તો બાળકો આ છે એનો બીજો દાખલો
p of x बराबर x ने 4 घात minus 3x square वत्ता 4x वत्ता 5 g of x बराबर x square वत्ता 1 minus x तो सर्वप्रथम जो p of x x ने 4 घात x घन न थे लाये आमा ले वो 0x घन minus 3x square plus 4x वत्ता 5 अले आपड़ी भूल पड़े नहीं आमा अपने जे छे गोठू ऊपर से ने उत्तर तक क्रम तो x स्क्वायर माइनस x प्लस 1 ओके तो अपने चाहिए तो x स्क्वायर माइनस x प्लस 1 x नी 4 घात वत्ता 0x घन माइनस 3x स्क्वायर प्लस 4x वत्ता 5 ओके बाळको चल अबे कितला वडे गुण शु महत्वनी बात ई छे x नी 4 घात छे x स्क्वायर એટલે x नी 2 घात वडे गुण शु x स्क्वायर वडे तो x नी 4 घात माइनस x नो घन वत्ता x स्क्वायर निशान माइनस प्लस माइनस कैंसर आ 0 છે એટલે એનું કઈ મહત્વ તો આ જે છે એમ પ્લસ છે આ પ્લસ 0 સાથે કોઈ પણ ગુણાકાર 0 એટલે આ જે છે બહુપદી એમને એમ આવશે x ઘન પછી માઈનસ 4x સ્ક્વેર વત્તા 4x વત્તા 5 ચલો બળકો કેટલા વડે ગુણશું x ઘન છે x ઘન x સ્ક્વેર તો x વડે તે ઓલરેડી x ઘન माइनस x स्क्वायर प्लस x माइनस प्लस माइनस कैंसर हवे जो अ प्लस એટલે આ માઈનસ 3x स्क्वायर प्लस 3x प्लस 5 सिंपल ओके चलो હવે કેટલા વડે કરશું માઈનસ 3 વડે કારણ કે x स्क्वायर માઈનસ 3 માઈનસ અહીં કેટલા વડે કરશું માઈનસ 3 તો માઈનસ 3x સ્ક્વેર પ્લસ 3x અને અહીંયા આવશે માઈનસ 3 પ્લસ માઈનસ પ્લસ કેન્સલ કેન્સલ આ 8 સિમ્પલ છે ખ્યાલ પડે બાળકો વિચારતું જવાનું અને ઘાત સરખાવતી જવાનું એટલે તમને તરત ખ્યાલ પડે तो હવે આપણે એનું લખશું ભાગફળ જે q ઓફ x q ઓફ x ઇઝ ઇક્વલ ટુ ભાગફળ બરાબર શું આવ્યું આપણે એનું ભાગફળ x સ્ક્વેર વત્તા x માઈનસ 3 અને શેષ r ઓફ x શેષ એનું શેષ આવી આપણે 8 ઓકે બાળકો આ હતો આનો બીજો દાખલો પ્રશ્ન 1 નો બીજો દાખલો ઓકે તો બાળકો આ છે ત્રીજો દાખલો તો ત્રીજા દાખલાની અંદર સૌપ્રથમ પહેલા આપણે થોડું ગોઠવવું પડશે p of x બરાબર આ x ની 4 ઘાત છે પછી ખાલી x આવ્યો તો વત્તા 0x ઘન વત્તા 0x સ્ક્વેર માઈનસ 5x વત્તા 6 અને g of x માં આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી નાખીએ કે ભાગ માઈનસ x સ્ક્વેર પછી જો x વાળો પદ નથી તો x વાળો પદ લઈ લઈએ વત્તા 0x પ્લસ 2 માઈનસ x સ્ક્વેર વત્તા 0x પ્લસ 2 હવે ભાગાકાર કરીએ આપણે આમાં એટલે ખ્યાલ પડે આપણને કે ભાઈ x ની 4 ઘાત વત્તા 0x ઘન વત્તા 0x સ્ક્વેર માઈનસ 5x વત્તા 6 ના અહીંયા માઈનસ x સ્ક્વેર વત્તા 0x પ્લસ 2 ચાલો અહીં x ની 4 ઘાત x સ્ક્વેર છે એટલે પહેલા x સ્ક્વેર મૂકી દો એટલે 4 ઘાતનું સેટિંગ થઈ ગયું હવે અહીં પ્લસ અહીં માઈનસ તો મારે પ્લસ લેવા માટે એમ કરવું પડે માઈનસ x ની 4 ઘાત x સ્ક્વેર એટલે x સ્ક્વેર તો મેં ગુણો હતે
પણ અહીંયા પ્લસ છે એટલે અહીં માઈનસ તો ઓછો છે વત્તા તો હવે x ની 4 ઘાત 0x ઘન વત્તા 0x ઘન બરાબર માઈનસ રાખો તો ચાલે પ્લસ રાખો તો ચાલે એમાં કે ફરક પડશે નહીં કારણ કે 0 છે ઉપર ઓછા 2x² માઈનસ 2x² ઓકે માઈનસ પ્લસ પ્લસ બરાબર એટલે આ તો કેન્સલ આય કેન્સલ 0 0 0 છે તો કઈ ટેન્શન છે નહીં એટલે સીધું અહીં આવશે વત્તા 2x² માઈનસ 5x વત્તા 6 અહીંયા x² x² અહીંયા 2 છે અને માઈનસ છે એટલે માઈનસ 2 સાથે ગુણવું પડશે કારણ કે અહીંયા આપણે 2 તો જોઈએ પણ અહીંયા નિશાની છે માઈનસ એટલે ઓછો છે વત્તા તો માઈનસ એટલે પ્લસ 2x² વત્તા 0 x સિમ્બલ માં માઈનસ 4 તો માઈનસ પ્લસ પ્લસ માઈનસ 5x પ્લસ 10 સિમ્બલ માઈનસ 5x પ્લસ 10 થઈ ગયું સિમ્બલ કારણ કે આ તો આમ નામ હતે 6 ને 4 10 મળી ગયું તો આપણે આની અંદર ગણ્યું આપણો p q of x ભાગફળ q of x બરાબર ભાગફળ મળ્યું આપણને માઈનસ x² માઈનસ 2 અને શેષ શેષ એટલે r of x આપણે શેષ મળી માઈનસ 5x વત્તા 10 ઓકે બાળકો ખ્યાલ પડ્યો સમજણ તો આ હતો આપણે સ્વાધ્યાય 2.3 નો પહેલો પ્રશ્ન કમ્પ્લીટ કર્યો આજના લેક્ચરમાં બહુપદીના ભાગાકાર વિશે શીખ્યા ઉદાહરણ નંબર 6 7 8 અને સ્વાધ્યાય 2.3 નો પહેલો પ્રશ્ન શીખ્યા તમને બાળકો જે આ દાખલા દેખાઈ રહ્યા છે આ દાખલા જે છે તમને પ્રેક્ટિસ કરવા માટે આપેલા છે ઘણા લોકો ઘણા વિદ્યાર્થીઓ આ દાખલાની પ્રેક્ટિસ કરતા નથી જો તમે બાળકો આ દાખલાની પ્રેક્ટિસ નહીં કરો તો તમને આ ચેપ્ટર સમજાવવાની શક્યતા બહુ ઓછી આ વળી આ ચેપ્ટર ધોરણ નંબર 9 આધારિત છે ધોરણ નંબર 9 માં જ આ ચેપ્ટર આવે એટલે જ આપણે એવા ચેપ્ટર લઈ લઈએ છે જે તમને લોકો ધોરણ 9 માં શીખીને આવે છે જે અમારી બહુ ઓછી જરૂરત હોય તો બાળકો ખાસ કરીને આ જે દાખલા ગણવાના છે ફરજિયાત અને જે લોકો દાખલા ગણે છે એ લોકોને ફરજિયાત કહેવું કે કોમેન્ટ સેક્શન ઉપર કોમેન્ટ કરો કે ભાઈ સર મેં આ બધા જ દાખલા ગણેલા છે જેથી અમને ખ્યાલ પડે ઓકે બાળકો અને આ જે જેટલા જ દાખલા કર્યા છે બધા જ દાખલા હોમવર્કમાં બે વખત તમારે લોકોને ફરજિયાત કરવાના છે ઓકે બાળકો તો હવે પછી આપણે મળશું લેક્ચર નંબર 6 ની અંદર એમાં જ ભાંગાકાર હજી આપણે શીખવાના છે એ ભાંગાકાર વિશે ચર્ચા કરીશું ઓકે ચલો બાળકો બાય